વિરામ બાદ આગળ વાત કરીએ તો દાદરા નગર હવેલીના રાખોલી ગામ પાસે મહેસૂલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું. દાદરા નગર હવેલીના રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા સેલવાસ આરડીસીની અધ્યક્ષતામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ વિભાગના મામલતદાર કાર્યાલય સર્વે, બંદોબસ્ત કાર્યાલય, સમાજ કલ્યાણ વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, વિદ્યુત વિભાગ, માર્ગ પરિવહન વિભાગ, બેંકના કામો કરવામાં આવ્યા હતા, જેવા કે જમીનની વારસાએ વાર્ષિક આવકના પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, ડોમિસાઇલ નકશાની પ્રમાણિત નકલ, જમીન માપણીની અરજી, નવું રેશન કાર્ડ માટે અરજીઓના નામ દાખલ કરવા માટેની અરજીઓ, સિનિયર સિટીઝન કાર્ડ માટે અરજીઓ, આધાર કાર્ડ માટેની અરજીઓ સ્વીકારવામાં આવી હતી અને એનો નિકાલ કરવામાં આવ્યો હતો. ગામના સ્થાનિક લોકોએ આરડીસી અપૂર્વ શર્માની વિવિધ સમસ્યા અંગે રજૂઆત કરી હતી. આરડીસીએ પણ ગામના લોકોને એમની સમસ્યા સંબંધિત વિભાગને પહોંચાડવા આશ્વાસન આપ્યું હતું અને એની સાથે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ અને રેશન કાર્ડ અરજીનું ફોર્મનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે આરડીસી અપૂર્વ શર્મા, મામલતદાર તીર્થરામ શર્મા, ગામના જિલ્લા પંચાયત સભ્ય, સરપંચ પંચાયતના સભ્યો, ગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુકુલ યાદવ, જેડેસી, સેલવાસ. આજે રખોલી પંચાયતમાં રાજસ્વ વિભાગનું શિબિર રાખવામાં આવ્યું છે. એમાં આપણે જેટલા પણ રાજસ્વ વિભાગના કામ છે અહીંયા જ એના લોકોને પાસે આવીને થશે અને એના સિવાય જેટલા પણ આપણે બીજા ડિપાર્ટમેન્ટ્સનું કામ છે માણસને, કોઈપણ સિટીઝનને, એની રજૂઆત અમે લઈશું અને ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડીશું. જે પણ કામ હશે એ બધા અહીંયા જ ડિપાર્ટમેન્ટના લોકોના થઈ જાય એવી અમારી અમારો પ્રયાસ છે અને લોકો બહુ વધુ માત્રામાં અહીંયા આવ્યા, એનાથી મને બહુ સારું લાગ્યું અને મને પૂર્ણ વિશ્વાસ છે કે લોકો આ રાજસ્વ વિભાગના જે કેમ્પ શિબિર છે એનો લાભ.